अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जना बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल। आजे तारीख 16/1/2021 शनिवार, धोरण 3 प्रोजेक्ट। आजे आपणे प्रोजेक्ट बुक में आपेलो पाठ 7 प्राणीओमां विविधता तेना विशे आपणे शीखीशुं। विद्यार्थी मित्रों, तमे दरेक जणाए घणा बधा प्राणी जोया छे, तेमांथी केटलाक प्राणीओ पालतू होय छे एटले के तेने पाळी शकाय छे, केटलाक प्राणीओ जंगलमां जोवा मळे छे एटले के जंगली प्राणीओ होय छे, बराबर। ए घणी बधी बधा ज प्राणीओमां जुदी जुदी विविधता रहेली छे। केटलाक प्राणीओ शाकाहारी होय, केटलाक प्राणीओ मांसाहारी होय छे, घासना जंगलोमां जोवा मळे छे, रण प्रદેશમાં જોવા મળે, મેદાન પ્રદેશમાં જોવા મળે, પાણીની અંદર વસતા જોવા મળે, જંગલની અંદર વસતા જોવા મળે, આમ દરેક પ્રાણીઓમાં જુદી જુદી વિવિધતા રહેલી છે। તે પ્રાણીઓમાં કઈ કઈ વિવિધતા છે તે આપણે આજે આ પાઠમાં શીખીશું, બરાબર। આ જે પાઠ છે તે તમારી પ્રોજેક્ટ બુકમાં પાના નંબર 9 પર આપેલું છે। પાના નંબર 9 પર પ્રાણીઓમાં વિવિધતા આપેલી છે, એ પાના નંબર 9 પરની માહિતી આપણે શીખીશું, બરાબર। એમાં આપણે શું કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે। વર્ગીકરણ એટલે કે આપેલા બધા પ્રાણીઓને છૂટા પાડવાના છે તેમના ગુણધર્મને આધારે। એમાં આપેલું છે કે પહેલું છે ઉડી શકે તેવા પ્રાણીઓ। ઉડી શકે એટલે કે તમને ખબર છે ને, આકાશમાં જેને પાંખ હોય છે એ પ્રાણીઓ એટલે કે એ પંખીઓ ઉડી શકે તેવા પ્રાણીઓ કહેવાય છે। તો ઉડી શકે તેવા પ્રાણીઓ અલગ કરવાના છે। બીજું છે કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ, એટલે કે જે કૂદી કૂદીને ચાલે છે તેવા પ્રાણીઓ અલગ કરીશું આપણે। અને ત્રીજું છે પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ, એટલે કે આમ સરકીને ચાલે, લપસીને ચાલે, પેટથી ઘસડીને ચાલતા હોય તેવા પ્રાણીઓ જુદા તારવાના છે। અને ચોથું છે પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ। પ્રાણીઓને પણ પગ હોય છે, જેમ આપણે બે પગથી ચાલીએ છીએ તેમ પ્રાણીઓ 4 પગથી ચાલે છે, એટલે પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ। અહીં તમારી પાઠ્યપુસ્તકની અંદર એટલે પ્રોજેક્ટ બુકની અંદર બધા પ્રાણીઓ ભેગા થયા છે, બરાબર। એ બધા પ્રાણીઓ જે ભેગા થયા છે તેને આપણે આ 4 જૂથમાં તેનું વર્ગીકરણ કરવાનું છે કે તેને છૂટા પાડવાના છે, બરાબર। જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં તમને બતાવ્યા છે એ ચિત્ર તમારે ચોંટાડવાના રહેશે। અહીં આપેલું છે કે જુઓ, શબ્દ વાંચો, ચિત્ર ચોંટાડો અને નીચે વર્ગીકરણ પ્રમાણે તેમના નામ લખો। પ્રાણીઓમાં વિવિધતા પાઠ 7, અહીં શું છે, તમારી પ્રોજેક્ટ બુકમાં અહીં ચિત્ર ચોંટાડવાના આપેલા છે, બરાબર। તો તમે દરેક જણાએ પણ મેં અહીંયા બતાવ્યા છે તે પ્રમાણે ચિત્ર ચોંટાડવાના। તમે જોઈ શકો છો કે આ પહેલું ચિત્ર શેનું છે, ગાયનું, બીજું દેડકો, ત્રીજું સાપ, ચોથું સસલું, પાંચમું ગરોળી, છઠ્ઠું ચકલી, પછી છે કાગડો, આ છે અળસિયું, આ શું છે ઘોડો, આ કોનું ચિત્ર છે બકરી, આ છે કબૂતર ને આ છે કાંગારું, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ અહીંથી જોઈને બરાબર વ્યવસ્થિત ચિત્ર ચોંટાડવાના રહેશે। અને આ ચિત્રમાં જે બધા પ્રાણીઓ ભેગા થયા છે તેને આપણે 4 જૂથમાં અલગ કરવાના છે। પહેલું કયું છે, ઉડી શકે તેવા પ્રાણીઓ, બીજું છે 4 પગે ચાલતા પ્રાણીઓ, બરાબર, ત્રીજું છે કૂદકા મારીને ચાલતા પ્રાણીઓ, અને ચોથું છે પેટથી ઘસડીને ચાલતા પ્રાણીઓ। તો તમે જોઈ શકો છો કે પહેલાં આપણે એ જોઈએ કે ઉડી શકે તેવા પ્રાણીઓ આમાં કયા કયા છે જે આકાશની અંદર ઉડે છે, તો તરત તમે કહેશો કયા કયા છે, ચકલી, કાગડો, કબૂતર, બરાબર। ચકલી, કાગડો, કબૂતર, તેને ઉડવા માટે પાંખ હોય છે, તે ઉડી શકે તેવા પ્રાણીઓમાં આવે, બરાબર। ચલો બીજું શું છે, કૂદકા મારીને ચાલતા પ્રાણીઓ। કૂદકા મારીને ચાલતા પ્રાણીઓમાં કયા કયા આવશે, તો આ છે દેડકો, સસલું અને કાંગારું, બરાબર। આ 3 પ્રાણીઓ કેવા છે, કૂદકા મારીને ચાલતા હોય તેવા। ત્રીજું જૂથ આપણે બનાવવાનું છે, વર્ગીકરણ કરવાનું છે, તે છે પેટથી ઘસડાઈને ચાલતા પ્રાણીઓ। તો તમે જોયું જ હશે કે પેટથી ઘસડાઈને કોણ ચાલે છે, સાપ। સાપને પગ હોતા નથી, તે પોતાના જમીન પર પેટથી સરકી સરકીને ચાલે છે, બરાબર, એટલે સાપ
પછી ગરોળી, ગરોળી એટલે સિપકલી જેને આપણે કહીએ છીએ તે આપણા ઘરમાં ભીંત પર બહાર જોવા મળે. એને પગ હોય પણ ઘણા નાના હોય છે. એનું શરીર દીવાલ સાથે ચોંટી જાય છે, છતની સાથે ચોંટી જાય છે, તેથી તે એ પેટથી ઘસડીને ચાલે છે. અને નીચે છે અળસિયું. અળસિયું ખેતરની જમીનમાં જોવા મળે છે. તે પણ દેખાવમાં સાપ જેવું જ હોય પણ એકદમ નાનકડું હોય છે. એ પણ લાંબુ લાંબુ પાતળું પાતળું નળાકાર આકારનું શરીર ધરાવે. એને પણ પગ હોતા તે પણ પેટથી ઘસડીને ચાલે છે. એટલે સાપ, ગરોળી અને અળસિયું એ પેટથી ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ છે. પછી છે પગથી ચાલતા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો પગથી ચાલતા પ્રાણીઓમાં આવશે ગાય, ઘોડો અને બકરી. કયા આવશે? ગાય, ઘોડો અને બકરી. આ ત્રણ પ્રાણીઓ પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ અહીં બતાવેલા છે. એ સિવાય પણ ઘણા બધા પ્રાણીઓ આવે છે. અહીં આપણે કેટલાક પ્રાણીઓ અહીં બતાવ્યા છે, તેમાંથી જ આપણે વર્ગીકરણ કરીશું. ચાલો હવે તેમના નામ લખીશું. સમજ મેળવી લીધી. હવે એના નામ નીચે તમારી પ્રોજેક્ટ બુકમાં ચિત્ર ચોંટાડવાના છે અને નીચે ખાલી જગ્યા આપી છે એમાં ઉપર હેડિંગ પણ મારેલું છે. જ્યાં જે હેડિંગ મારેલું છે તે પ્રમાણે આપણે અહીં નામ લખવાના. એમાં પહેલું છે ઉડી શકે તેવા પ્રાણીઓ. તો ઉડી શકે તેવા પ્રાણીઓ આવશે ચકલી, કાગડો, કબૂતર. કયા કયા આવે? ચકલી, કાગડો, કબૂતર. બરાબર. બીજું છે કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ. કૂદકા મારીને, કૂદકા મારીને ચાલી શકે તો આપણે કયા કયા જોયા? મેં તમને અગાઉ ચિત્રમાં સમજાવ્યું. તે છે દેડકો, સસલું અને કંગારું. બરાબર. ચલો એના પછી છે પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ. પેટ ઘસડીને ચાલી શકે તેવા પ્રાણીઓ કયા કયા? સાપ, ગરોળી અને અળસિયો. બરાબર. અને ચોથું છે પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ. પગથી ચાલી શકે તેવા પ્રાણીઓ કયા હતા ચિત્રમાં? ગાય, ઘોડો અને બકરી. સમજ પડી ગઈ? આપણે પ્રાણીઓ વિશે માહિતી મેળવી. કેટલાક પ્રાણીઓ ઉડી શકે છે, કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે, કેટલાક પ્રાણીઓ પેટથી ઘસડાઈને ચાલે છે, કેટલાક પ્રાણીઓ ચાર પગે ચાલે છે. એટલે આ રીતે પ્રાણીઓમાં પણ વિવિધતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે દરેક જણાએ તમારી પ્રોજેક્ટ બુકમાં ચિત્ર ચોંટાડીને નીચે આપેલા હેડિંગ પ્રમાણે અહીં મેં જે તમને લખીને બતાવ્યા છે, પ્રાણીઓ અલગ કરીને બતાવ્યા છે, અલગ લખીને બતાવ્યા છે, તમારે પણ એ જગ્યાએ અહીં મેં જે તમને બતાવ્યા છે તે નામ પ્રાણીના લખવાના રહેશે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્ર? થેન્ક યુ.